Good morning to all ITI trainees. ફરીથી આપણે આજના સેશનમાં ઉપલબ્ધ છીએ ત્યારે હું ભુજ ITI વતી અને ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વતી તમને સૌને વેલકમ કરું છું, તમને સૌને હું એકનોલેજ કરું છું. મિત્રો, આજનો સેશન પણ એન્ટરપ્રિન્યોરશિપ ઉપર જ આપણને ચર્ચા માટે પ્રસ્તુત કરેલ છે, ત્યારે હું ખત્રી શબીર અહેમદ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓફ એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ, તમને ચોક્કસથી એડવાઇસ આપીશ કે ભાઈ યુ શુડ ફોકસ ઓન એન્ટરપ્રિન્યોરશિપ, કે ફક્ત જોબ જ મેળવવું આપણું એક ગોલ ન હોવો જોઈએ. જોબ નથી મળતી, દેન વી શુડ ગો ફોર ઓવર બિઝનેસ. લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ જ્યારે આપણે પોતાનો બિઝનેસ કરીએ છીએ ત્યારે અનલિમિટેડ આપણે કમાવી શકીએ છીએ, એઝ વેલ એઝ આપણી પાસે ફ્રીડમ પણ રહે છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, મિનિંગ જોયું હતું. એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બનવા માટે કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ એના ઉપર પણ આપણી ચર્ચા થઈ હતી. અને છેલ્લે બિઝનેસ કરવા માટેના નવા વિચારો ક્યાંથી આવે એના ઉપર પણ આપણે ચર્ચા કરેલ હતી. મિત્રો, આજના સેશનમાં આગળ વધીએ એનાથી પહેલા હું કોમેન્ટ બોક્સમાં આજના લેક્ચરની લિંક તમારા જોડે શેર કરી દઉં છું, જેથી તમે પણ બીજા જે સંબંધિત ટ્રેની છે એમના જોડે આ લિંક શેર કરી શકો અને એ લોકો પણ આપણા સેશનને લાઈવ જોઈન કરી શકે. કોમેન્ટ બોક્સમાં મૂકી દીધું છે, સ્ક્રીન ઉપર પણ હું લિંકને ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો છું. એઝ વેલ એઝ આપણો જે લાઈવ સેશન ચાલી રહ્યું છે એ આપણા યુટ્યુબ ચેનલને તમે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી મેક્સિમમ લોકો આપણને આવા સેશન્સમાં જોઈન કરી શકે. કારણ કે કોઈકને સાચો રસ્તો બતાડવું, ડાયરેક્શન આપવું, ગાઈડન્સ આપવું એ પણ એક સારી બાબત છે. એટલે તમે કોઈકને આ ચેનલ સુધી પહોંચતો કરશો અને એ લોકો કંઈ સોફ્ટ સ્કિલ્સ વિશે શીખશે તો એ તમારા માટે પણ એક સારી બાબત ગણાશે. મિત્રો, આપના જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હા, આઈ વિલ આન્સર ઓલ ધોઝ ક્વેશ્ચન્સ. અને કોમેન્ટ બોક્સમાં પણ હું આપણા ચેનલની જે લિંક છે એ શેર કરી દઉં છું, જેથી તમે ત્યાંથી પણ કોપી કરી લોકો જોડે શેર કરી શકો. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા સેશનને આગળ વધારીએ અને પીપીટીના માધ્યમથી આપણને એન્ટરપ્રિન્યોરશિપ વિશેની બાબતો વિશે જાણકારી મેળવશું. સૌ પ્રથમ આપણે ક્વિકલી રિવાઇઝ કરી જઈએ કે આપણે એન્ટરપ્રિન્યોરશિપમાં અત્યાર સુધીમાં ઇન્ટ્રોડક્શન અને મિનિંગ વિશે જાણકારી મેળવી, ક્વોલિટીઝ ઓફ ગુડ એન્ટરપ્રિન્યોર એના વિશે આપણે માહિતીગાર થયા, એઝ વેલ એઝ આપણે સોર્સ ઓફ ન્યૂ બિઝનેસ આઈડિયા કે નવા ધંધા કરવાના આઈડિયા કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપર ચર્ચા કરી, અને લાસ્ટમાં આપણે જોયું હતું સેટિંગ ઓફ અ સ્મોલ બિઝનેસ કે એક નાનકડો બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ શું રહેશે એના વિશે આપણે જાણકારી મેળવી હતી. એના ટોટલ 12 સ્ટેપ્સ આપણે જોયા હતા. અને આજે હવે આપણે જે ફર્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, દેટ ઇઝ MSME analysis. MSME એટલે M for micro, S for small, again M for medium અને E for enterprise. તમને સ્લાઇડ ઉપર દેખાતું હશે માઇક્રો એકદમ નાનું સૂક્ષ્મ, સ્મોલ એટલે નાનું, અને મીડિયમ એટલે મધ્યમ, અને enterprise એટલે એનું કદ, ધંધાનો કદ. હવે સરકાર એવા પ્રયાસો કરી રહી છે કે ભાઈ મેક્સિમમ લોકો પોતાનો એક નાનકડો ધંધો શરૂ કરી સ્ટેપ બાય સ્ટેપ આગળ આવે અને એ લોકો એન્ટરપ્રિન્યોરશિપ તરફ પોતાનું લક્ષ્ય સાંધે. હવે એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આખી આખી એક ઓટોનોમસ બોડી કામ કરે છે કે જે લોકો ફક્ત ને ફક્ત માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને કઈ રીતે આગળ વધારવું એના માટેના પ્રયત્નો કરે છે, એના માટેની લોનની સ્કીમ્સ એ લોકો લોન્ચ કરે છે. હવે આપણે આપણા ધંધાને આ MSME માં
રજીસ્ટર્ડ કરાવવાનું થાય તો ખબર કેમ પડે કે ભાઈ હું માઇક્રોમાં છું, હું સ્મોલમાં છું, હું મીડિયમમાં છું, મારો એન્ટરપ્રાઇઝ, મારો ધંધો કયા કદનો છે? એના માટે ઇન્વેસ્ટમેન્ટ ક્રાઇટેરિયા જોવામાં આવે છે કે ભાઈ જો તમારો ઇન્વેસ્ટમેન્ટ ક્રાઇટેરિયા 25 લાખ સુધીનો હોય કે ભાઈ તમે જે મશીનરી ખરીદશો, જે લેન્ડ અને પ્લાન્ટને ડેવલપ કરશો, 25 લાખ સુધીનો તમારો ઇન્વેસ્ટમેન્ટ છે તો એ માઇક્રો એન્ટરપ્રાઇઝમાં આવી જાય. પછી તમે મહેનત કરો અને ધંધો આગળ વધે અને એ માઇક્રોમાંથી સ્મોલમાં આવે તો જ્યાં એ સ્મોલમાં આવશે ત્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ 25 લાખથી વધુ અને 5 કરોડ સુધીનું હશે. 25 લાખથી 5 કરોડ એટલે તમે સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેવાય. પછી ફરીથી તમે સ્કીમ્સનો લાભ લ્યો, તમારું ડેવલપમેન્ટ થાય એટલે સ્મોલમાંથી તમે મીડિયમ રેન્જમાં આવી જાઓ તો મીડિયમ રેન્જમાં તમારા માટે 5 કરોડથી વધુ અને 10 કરોડ સુધીનો જો ઇન્વેસ્ટમેન્ટ હોય દેન યુ આર ધ પાર્ટ ઓફ અ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એટલે કે આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી કે તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એ પ્રમાણે તમે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે તમારું રજિસ્ટ્રેશન કરી એમએસએમઈ ડિપાર્ટમેન્ટની જે કંઈ પણ સ્કીમ્સ છે એનો લાભ લઈને તમારા બિઝનેસને તમે આગળ વધારી શકો છો. મિત્રો હું એની લિમિટ ફરીથી રિપીટ કરી દઈશ, માઇક્રો માટે છે 25 લાખ સુધી, સ્મોલ માટે છે 25 લાખથી વધુ અને 5 કરોડ સુધી, અને મીડિયમ માટે છે 5 કરોડથી વધુ અને 10 કરોડ સુધી. તો આ રેન્જને ધ્યાનમાં રાખીને આપણને આપણા ધંધાનો કદ નક્કી કરી શકીએ છીએ. તો આ થયું એમએસએમઈ એનાલિસિસ. હા, હું આશા રાખી રહ્યો છું કે તમને આ બાયફર્ગેશન સમજાઈ રહ્યું છે. તમને કાંઈ ન સમજાતું હોય તો તમને કોમેન્ટ બોક્સમાં યુ કેન આસ્ક, તમે પૂછી શકો છો. હા, નોટ એન ઇશ્યુ, આઈ વિલ આન્સર ઓલ ધોઝ ક્વેશ્ચન્સ. મિત્રો કોમેન્ટ બોક્સ તરફ આપણે જશું અને કોમેન્ટ બોક્સમાં જે કંઈ પણ ક્વેશ્ચન્સ હશે એને આપણે ટર્ન બાય ટર્ન કવર કરતા જશું. વા, વિશાલભાઈ આપણને જોઈન કરીને હેલો કહી રહ્યા છે, હેલો. વા, અંકિતભાઈ ગુડ મોર્નિંગ કહી રહ્યા છે, વેરી ગુડ મોર્નિંગ. વા, આ એકે એફએફ આર્મી હેલો કહી રહી છે, હેલો વેલકમ. ધ્રુતિ ચૌહાણ ગુડ મોર્નિંગ સર કહી રહ્યા છે, વેરી ગુડ મોર્નિંગ. મનહર ભાઈ કહી રહ્યા છે ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ઓલ ઓફ યુ. મિત્રો તમને કંઈ પણ પ્રશ્નો હોય યુ કેન આસ્ક ઇન કોમેન્ટ બોક્સ. હા, મને બહુ સારું લાગશે. અને આપણો લેક્ચર ટુ વે હોવો જોઈએ. હા, વન વે ટ્રાફિક કરશું કે ભાઈ હું જ બોલ્યા કરું, એના કરતા ટુ વે રાખીએ કે ભાઈ તમે કોમેન્ટ બોક્સમાં યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન. હા, હું કોમેન્ટ બોક્સ તરફ દર 15-20 મિનિટે આવું જ છું એટલે આપણે એ પણ ક્વેશ્ચન્સને કવર કરી લેશું. પ્રકાશભાઈ આપણી સાથે જોડાણા છે અને હેલો કહી રહ્યા છે, વેલકમ પ્રકાશભાઈ. એના પછી કૃત પૂછી રહ્યા છે કે સર હેલ્થ એન્ડ સેનિટેશન કોર્સ કેવો છે, તો આપણે એની ચર્ચા લાસ્ટમાં કરશું. હાલ આપણે જે ફોકસ કરવાનું છે એ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં પણ એન્ટરપ્રિન્યોરશિપ. હું લાસ્ટમાં એચએસઆઈ ઉપર આવીશ, અત્યારે એને હોલ્ડ ઉપર રાખીએ છીએ. સુનિલ આહિર કહી રહ્યા છે, ડિયર સર થેન્ક યુ. ચાલો હવે આપણે આપણા સેશનને ફરીથી આગળ વધારશું અને એમએસએમઈ એનાલિસિસ પછી આપણને જે નેક્સ્ટ ચર્ચા કરવાની છે એના ઉપર આપણે ફોકસ કરશું. લેટ્સ ગો અહેડ. એમએસએમઈ એનાલિસિસ બાદ નેક્સ્ટ આવે છે પ્રોડક્ટ લાઈફ સાયકલ, પેદાશ જીવનચક્ર. આપણે જ્યારે ધંધો કરતા હોઈએ છીએ એનું પણ એક જીવનચક્ર હોય છે. આપણું જીવનચક્ર છે કે ભાઈ બાળક, બાળકમાંથી યુવાની, યુવાનીમાંથી વૃદ્ધ અવસ્થા અને વૃદ્ધ અવસ્થા પછી મૃત્યુ. એ જ રીતે આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ, આપણે જે ધંધો કરીએ છીએ એના પણ સ્ટેજીસ છે અને એ સ્ટેજીસ પ્રમાણે આપણે આપણી સ્ટ્રેટેજી, આપણી યોજનાઓ, આપણી પ્લાનિંગ આપણને તૈયાર રાખવી પડે. જ્યારે તમે ધંધો શરૂ કરો છો તો એને આપણે કહેશું ઇન્ટ્રોડક્શન સ્ટેજ, કે ભાઈ અહીંયા તમારી પ્રોડક્ટને, તમારા ધંધાને કોઈ ઓળખતું નહીં હોય, તમારે ઓળખાણ ઊભી કરવી પડશે ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર. હવે ઓળખાણ ઊભી કરવા માટે તમારે બેસ્ટમાં બેસ્ટ સર્વિસ આપવી પડશે,
એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે, હોર્ડિંગ્સ લગાવવા પડશે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવું પડશે કે જેથી મેક્સિમમ લોકો તમારી પ્રોડક્ટને ઓળખતા થાય. હવે જ્યાં લોકો તમારી પ્રોડક્ટને ઓળખશે, લોકોને તમારી પ્રોડક્ટ ગમશે, એટલે એ લોકો બીજાને રિફર કરશે કે ભાઈ આ વસ્તુ ખરીદો. એટલે ધીરે 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 આપણું વેચાણ વધશે, આપણો નફો વધશે, એટલે આ આપણું ગ્રોથ સ્ટેજ છે. આ આપણી બિઝનેસની યુવાનીની અવસ્થા છે, ગ્રોથ સ્ટેજ, કે ભાઈ અહીંયા આપણા માટે ઇન્કમ વધુ હશે, પ્રોફિટ વધુ હશે. તો આ બેસ્ટ સિચ્યુએશનને આપણે કન્ટિન્યુ રાખવાની છે. એવું નહીં કે ભાઈ હવે આપણે એકવાર એસ્ટાબ્લિશ થઈ ગયા એટલે હવે આપણે કાંઈ નથી કરવાનું, ગ્રોથ સ્ટેજમાં બસ પૈસા ભેગા કરો, એવું નહીં. તમારે ગ્રોથ સ્ટેજમાં પણ કંઈક ને કંઈક તમારા પ્રોડક્ટ અને સર્વિસમાં લોકોની માંગ પ્રમાણે સુધારો વધારો કરવાનો થશે. હવે એક સમય એવો આવશે, ગ્રોથ સ્ટેજ નીકળી ગયા બાદ ત્રીજો સ્ટેજ મેચ્યોરિટી સ્ટેજ આવશે. મેચ્યોરિટી એટલે પુખ્તતા, કે આપણને હવે બધું અનુભવ હોવાના લીધે બધું સમજાય છે. તો એ જ રીતે આપણે વર્ષો કાઢી નાખ્યા આ બિઝનેસમાં, હવે આપણને અહીંયાના બિઝનેસની બધી જ વાત ખબર પડે છે. તો આપણને એવો સેન્સ થવો જોઈએ કે ભાઈ હવે લોકોને ગ્રોથ સ્ટેજ પછી કંઈક નવું જોઈએ છે આપણી પ્રોડક્ટમાં. એટલે મેચ્યોરિટી સ્ટેજમાં તમારે એ બાબત ધ્યાનમાં લેવી પડે કે ભાઈ હવે આપણને કંઈક નવું આપવાનું છે. આપણે ઘણી પ્રોડક્ટ જોતા હોઈએ છીએ કે ભાઈ એ લોકો પોતાના પ્રોડક્ટનું વર્ઝન ચેન્જ કરે. હવે આ પ્રોડક્ટનું વર્ઝન શું કામ ચેન્જ કરે છે? કારણ કે જૂનું વર્ઝન હવે લોકો વાપરી વાપરીને થાકી ગયા છે, કંઈક નવું આપો. એને કહેવાય મેચ્યોરિટી સ્ટેજ. હવે મેચ્યોરિટી સ્ટેજ ઉપર આપણે કંઈક નવું આપશું તો આપણી પ્રોડક્ટ ફરીથી ટકી રહેશે. પણ આપણે કંઈક નવું નથી આપી શક્યા, આપણે આપણી મેચ્યોરિટીનો ઉપયોગ ન કરી શક્યા, તો હવે લોકો આપણી પ્રોડક્ટ ખરીદવાનું બંધ કરશે. અને બંધ કરશે એટલે એ આપણો ડેકલાઇન સ્ટેજ છે, કે જ્યાં હવે આપણો વેચાણ ઘટી જશે, આપણો નફો ઘટી જશે, ખર્ચા વધી જશે, એટલે હવે આપણને અહીંયા ટકવું ડિફિકલ્ટ થઈ જશે. તો આ પ્રોડક્ટ લાઈફ સાયકલના સ્ટેજીસ છે, ઇન્ટ્રોડક્શન સ્ટેજ, ગ્રોથ સ્ટેજ અને મેચ્યોરિટી સ્ટેજ, અને લાસ્ટમાં ડેકલાઇન સ્ટેજ. તો આ સ્ટેજ વાઇઝ તમારી પોલિસી, તમારા જે વેપન્સ છે એને તમારે શાર્પ કરવાની, તીક્ષ્ણ કરવાની જરૂર રહે છે. મિત્રો, એકવાર તમે બિઝનેસ શરૂ કરશો એટલે આ બધી વસ્તુ તમને ઈઝી લાગશે. હા, કદાચ અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, બુકમાં છે, પેજ ઉપર છે, પણ જ્યાં આપણે ખરેખર બિઝનેસ સ્ટાર્ટ કરશું આ બધી બાબતો આપણી સામે આવશે અને આ નોલેજ તમને કામ લાગશે. યુ કેન ટેકલ ઇટ ઇન અ બેસ્ટ પોસિબલ વે. એટલે આ પીએલસી, એને ટૂંકમાં કહેવામાં આવે છે પીએલસી, પ્રોડક્ટ લાઈફ સાયકલ. ઇન્ટ્રોડક્શન સ્ટેજ શરૂઆત, ગ્રોથ સ્ટેજ આપણા યુવાનીની અવસ્થા ધંધાની, મેચ્યોરિટી સ્ટેજ ઉપર કંઈક ફેરફાર કરો, અને ડેકલાઇન સ્ટેજ ઉપર આપણી પ્રોડક્ટ હવે ઓબ્સોલન્સ, એટલે કે હવે આખરી સ્ટેજ ઉપર છે, તો એને આપણે ડેકલાઇન સ્ટેજ કહેશું. તો આ થયું પીએલસી. મિત્રો, હું આશા રાખી રહ્યો છું કે તમને આ બધું સમજાઈ રહ્યું હશે, અને તમને ન સમજાતું હોય તો યુ કેન આસ્ક ઇન કોમેન્ટ બોક્સ, નોટ એન ઇશ્યુ. એટલીસ્ટ હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે તમને આ બધું સમજાય છે, નથી સમજાતું એનું યસ ઓર અ નો માં તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. ચાલો મિત્રો, હવે પ્રોડક્ટ લાઈફ સાયકલ પછી આગળ વધીએ આપણે. હવે નેક્સ્ટ છે સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ. મિત્રો, બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ એટલે ધંધાને વ્યવસ્થિત રીતે ચલાવવું, મેનેજમેન્ટ એટલે સંચાલન કરવું, અને સંચાલન કરવું એટલે કામ કરવું અને બીજા લોકો પાસેથી કામ કરાવવું, એ મેનેજમેન્ટ છે. જુઓ મિત્રો, આપણે કોઈકને પગાર આપીને એની પાસેથી કામ કઢાવીએ તો એ તો પગાર આપીએ છીએ એટલે એ કામ કરશે જ, પણ એક અલગ કન્સેપ્ટ થી આપણે ચાલીએ કે ભાઈ એને પગાર તો આપીએ છે, એ માણસ છે, એને રસ્તો બતાડવો પડશે, એને સમજાવવું પડશે, તો એ આપણું બેસ્ટ મેનેજમેન્ટ છે, એ આપણું શ્રેષ્ઠ સંચાલન છે જે આપણે ધંધાને આગળ લઈ જશે. એટલે બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે ધંધાને ચલાવવું. ધંધાને ચલાવવા માટે કાચો માલ ખરીદો, એને પ્રોસેસ કરાવો, પ્રોસેસ પછી એનું પેકિંગ કરો, પેકિંગ કર્યા પછી એને વેચી દો, વેચ્યા પછી કાંઈ પણ સર્વિસ આપવાની થાય,
તો એ સર્વિસ વ્યવસ્થિત આપો તો આપણા ધંધાનું મેનેજમેન્ટ સારું ગણાશે. એક નાનકડી કંપની સારા મેનેજમેન્ટના લીધે એકદમ વિશાળ બની શકે છે, અને એક વિશાળ કંપની કરોડો રૂપિયા કમાતી બહુ જ કમાતી કંપની એના ખરાબ મેનેજમેન્ટના લીધે પડી ભાંગી શકે છે. એટલે મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, આપણે સૌ મેનેજમેન્ટ કરતા જોઈએ છીએ. જો અત્યારે હું લેક્ચર લઈ રહ્યો છું, દેટ ઇઝ ઓલ્સો મેનેજમેન્ટ, કે ભાઈ 11:30 વાગે લેક્ચર સ્ટાર્ટ કર્યો, બા આ રીતે પીપીટી થી હું એને ભણાવવાની કોશિશ કરીશ. ધીસ ઇઝ મેનેજમેન્ટ, ધીસ ઇઝ ટીચિંગ મેનેજમેન્ટ. એટલે તમે પણ આવા મેનેજમેન્ટ બિઝનેસના કરવા પડશે. અને અહીંયા જે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ છે એ ફૂલી ફોકસ કરે છે કે આપણે આપણી વસ્તુને કઈ રીતે વેચશું. હા, આપણે એને માર્કેટિંગ મેનેજમેન્ટ પણ કહી શકીએ. હા, આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભાઈ આ કંપનીની માર્કેટિંગ બહુ સરસ છે. માર્કેટિંગ એટલે શું? એ કંપની જાહેરાત કરે છે, એન્ડોર્સમેન્ટ કરાવે છે, હોર્ડિંગ્સ મૂકે છે, એટલે આપણને ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ છે, સારી છે, ખરીદો, તો એનો માર્કેટિંગ સારું થઈ ગયું. ઇન શોર્ટ, સેલ્સ અને માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે બીજું કંઈ નહીં, પુટિંગ એન એફર્ટ્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ. કે ભાઈ આપણે વેચાણ કેમ વધે એના માટે આપણને પ્રયાસો કરવાના છે. તો એના માટેના પ્રયાસો શું હોઈ શકે? કે ભાઈ જાહેરાત કરો, બાય વન ગેટ વન ફ્રી આપો, 50% ડિસ્કાઉન્ટ આપો. તો આ બધું માર્કેટિંગ મેનેજમેન્ટમાં આવે, એનાથી આપણું સેલ વધી જશે. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ શું છે? તો ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ મીન્સ હેવ ધ ફિનિશ પ્રોડક્ટ રીચ ટુ ધ ફાઇનલ કસ્ટમર. કે ભાઈ આપણી વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી પડે. હવે એ પહોંચાડવા માટે આપણે ઘણીવાર એજન્સી રાખતા હોઈએ છીએ, ડિસ્ટ્રીબ્યુટર રાખતા હોઈએ છીએ. આપણે એ એજન્સી અને ડિસ્ટ્રીબ્યુટરને આપી દઈએ, એ પોતે રિટેલરને આપે, રિટેલર પોતે કસ્ટમરને આપી દે, વેચી દે. તો આને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ. તમે જુઓ બાલાજીના નમકીન્સ આવે છે, એ લોકો શું કરે છે? એ લોકો એજન્સી વાળાને આપી દે, એજન્સી વાળા રિટેલરને આપી દે, રિટેલર વાળા છૂટકમાં ગ્રાહકને વેચી દે. તો એ એમનો ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ થયું. હવે આ ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ છે, તમે લાસ્ટ પોઈન્ટમાં જોઈ શકો છો, આ કેન હેવ સિંગલ ઓર મલ્ટીપલ લેવલ્સ. સિંગલ એટલે એક જ. જો ઘણીવાર આપણે માની લઉં નાનકડો ગૃહ ઉદ્યોગ ચલાવું છું, બરાબર, પાપડ અથાણા બનાવવાનું, તો મારા ઘરની બાજુમાં જ મારા ગ્રાહકો છે, તો હું એમને હાથો હાથ આપી આવીશ, તો એને આપણે કહીશું સિંગલ લેવલ ડિસ્ટ્રીબ્યુશન. પણ જો કસ્ટમર દૂર છે તો આપણે શું કરશું? આપણે ડિસ્ટ્રીબ્યુટરને આપશું, ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને આપશે, હોલસેલર રિટેલરને આપશે, રિટેલર ગ્રાહકને આપશે. તો અહીંયા મલ્ટીપલ લેવલ્સ થઈ ગયા. મલ્ટીપલ એટલે એકથી વધુ. તો તમારે વિચારવું પડે ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટમાં કે તમારી તૈયાર થયેલી વસ્તુ તમે કઈ રીતે ગ્રાહક સુધી પહોંચાડશો, એનો ખર્ચ કેટલો થશે, એ ખર્ચ તમને પોસાશે. તો આ બધું વિચાર્યા પછી આપણું ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ ક્લિયર થાય છે. મિત્રો, મેં તમને અગાઉ પણ પૂછ્યું હતું કે ભાઈ તમને ન સમજાતું હોય, એવું કાંઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. કોમેન્ટ બોક્સ તરફ હું આવીશ. બરાબર, નારાયણભાઈ પૂછી રહ્યા છે, સર મને કયો ધંધો કરવો, કયો ધંધો મને સૂટ થશે, તેની માહિતી ક્યાંથી મળશે? જુઓ, એકદમ સિમ્પલ છે નારાયણભાઈ, કે તમે તમારી જાતને જ પૂછો કે ભાઈ તમને કયો ધંધો ફાવે છે, કયા ધંધાને અનુકૂળ પરિબળો અત્યારે તમને દેખાઈ રહ્યા છે. કારણ કે જે બિઝનેસમેન છે ને એ સેલ્ફ મોટિવેટેડ છે. આ સેલ્ફ મોટિવેટેડ એટલે બીજું કંઈ નહીં કે પોતાની રીતે જ બધા રસ્તા કાઢે છે, એને અંદરથી ઈચ્છા છે. અને જે વ્યક્તિને અંદરથી ઈચ્છા હોય એ વ્યક્તિ ચોક્કસથી કયો ધંધો કરવો, કઈ રીતે કરવો, એ પોતાની રીતે જ સોર્સિસ કાઢ્યા કરે છે. એટલે મારી તમને બેસ્ટ એડવાઇસ એ જ છે કે ભાઈ તમે તમારી જાતને પૂછો, તમે થોડુંક વિચારો કે કયો ધંધો વધુ અનુકૂળ દેખાય છે, અને એક નાનકડી શરૂઆત કરો. તો આ રીતે તમે આગળ વધી શકો છો. યુ કેન ગો અહેડ. ચાલો મિત્રો, હવે સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જશું.
રસીલા બેન કહી રહ્યા છે ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. આગળ વધશું આપણે અને સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પછીની સ્લાઇડ આપણે ચર્ચામાં લેશું. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, દેટ ઇઝ માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ મિક્સ. જો માર્કેટિંગ મેનેજમેન્ટ મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ આપણે એવા પ્રયત્નો કરવાના છે કે જેનાથી આપણો સેલ વધે. હવે એ સેલ વધારવા માટેના ચાર પી છે જેને માર્કેટિંગ મિક્સ કહેવામાં આવે છે. મિક્સ એટલે ભેગા થાય, એ ચાર વસ્તુ ભેગી થાય ને તો આપણો વેચાણ વધી જાય. એ ફોર પી જેને માર્કેટિંગ મિક્સ કહેવામાં આવે છે એનામાંથી પહેલું જે છે, પહેલું પી, દેટ ઇઝ પ્રોડક્ટ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ વસ્તુ વેચવી. તો એવી વસ્તુ વેચવી કે જેની ડિમાન્ડ છે, જે અત્યારે ફેશનમાં છે, જેનો અત્યારે ટ્રેન્ડ છે. હા, અત્યારે તમે જુઓ 5G મોડલ્સ મોબાઈલના લોન્ચ થઈ રહ્યા છે, તો ત્યાં હું 2G મોબાઈલ વેચું તો ત્યાં કોઈ ડિમાન્ડ રહેવાની જ નથી. ધીરે ધીરે 5G તરફ, તો અત્યારે 4G 5G ટેકનોલોજી સાથેના મોબાઈલ વેચી શકાય. ધીસ ઇઝ ધ બેસ્ટ ચોઈસ. તો આ રીતે તમે વિચારો કે કઈ બેસ્ટ ચોઈસ હોઈ શકે. એના પછીનો જે નેક્સ્ટ પી છે, દેટ ઇઝ પ્રાઇસ. પ્રાઇસ એટલે ભાવ. કારણ કે ભાવમાં જ આપણો ખર્ચ અને આપણો નફો સમાયેલો હશે. જો આપણે એકદમ પ્રાઇસ હાઈ રાખશું તો આપણું વેચાણ ઘટી જશે, કોઈ ખરીદશે નહીં, અને લો રાખશું તો આપણા ખર્ચા નહીં નીકળે, આપણને નુકસાન થશે. એટલે એક મોડરેટ પ્રાઇસ પકડીને ચાલીએ કે જે આપણા ખર્ચા પણ નીકળી આવે, આપણને થોડોક નફો એ મળી જાય અને આપણી વસ્તુ એ વેચાય. તો આને પ્રાઇસ તરફ આપણે લક્ષ્ય સાંધ્યું એવું કહેવાશે. એના પછી નેક્સ્ટ પી છે, દેટ ઇઝ પ્રમોશન. પ્રમોશન એટલે કે જાહેરાત કરવી, બાય વન ગેટ વન આપવું, 50% ઓફ કરી દેવું. અત્યારે તમે જુઓ ફેસ્ટિવલ સીઝન આવી રહી છે, તો હવે એ ફેસ્ટિવલ્સની સીઝનમાં પ્રમોશન જબરદસ્ત હશે કે ભાઈ 10% ઓફ ઓન ક્રેડિટ કાર્ડ, 10% ઓફ ઓન ડેબિટ કાર્ડ. હા, ઘણી વાર આપણને કૂપન આપી દે, તો એ કૂપન ને આ બધું પ્રમોશન છે. ઓમ આપણે ન લઈએ પણ એ કૂપનમાં હાલો 500 રૂપિયાનું કૂપન છે, લઈ લો, એક લાલચ. તો આવા પ્રમોશન કરીને પણ આપણે સેલને વધારી શકીએ છીએ. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે એ જાહેરાત, એ કૂપન બધા આપણને પરવડશે, પોસાશે, તો પ્રમોશનમાં આગળ વધી શકાય, નકા ન વધી શકાય. એના પછી જે નેક્સ્ટ પી છે, દેટ ઇઝ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. હા, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન એટલે બીજું કંઈ નહીં, મેં તમને અગાઉ કીધું ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ એ છે. આ કે ભાઈ આપણે આપણી વસ્તુ કઈ રીતે ગ્રાહક સુધી પહોંચાડશું, કયો આપણો ચેનલ રહેશે. આપણે મેન્યુફેક્ચરર છીએ, આપણે હોલસેલરને આપી દઈશું, જથ્થાબંધને, જથ્થાબંધ વાળો રિટેલરને આપશે, છૂટક વેપારીને, છૂટક વેપારી ગ્રાહકને આપશે. તો આ રીતે આપણને વિચારવું પડે. એટલે આ ફોર પી યાદ રાખજો, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. તો આ રીતે આપણે આપણા સેલને આગળ વધારી શકીએ. એના પછી હવે લાસ્ટ મુદ્દો આપણે ચર્ચામાં લેશું, ધેન વિલ એન્ડ અપ ધ સેશન. લાસ્ટ બાબત આવે છે એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પબ્લિસિટી. હવે તમે અહીંયા ફર્સ્ટ પોઈન્ટમાં જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અ પેઇડ પ્રમોશન. આપણે જાહેરાત કરીએ છીએ, ફ્રીમાં જાહેરાત નથી થતી. ન્યૂઝ પેપરમાં આપી દીધું, ન્યૂઝ ચેનલમાં આપી દીધું, હોર્ડિંગ્સ લગાડી દીધા, બેનર બનાવી દીધું, તો આ બધું ફ્રીમાં નથી થતું. જે ખર્ચ લાગે છે, એ ખર્ચથી જો વધુ વેચાણ થાય તો એ જાહેરાત આપણને પોસાય, તો એ જાહેરાત આપણને અનુકૂળ બેસે. અને પબ્લિસિટી જે છે, દેટ ઇઝ ફ્રી. હવે આ પબ્લિસિટી ફ્રી છે કઈ રીતે, કે ભાઈ તમે એકવાર વ્યવસ્થિત રીતે કોઈને સર્વિસ આપશો ને તો ઈ 100% બીજા લોકોને કહેશે કે ભાઈ અહીંયા જાઓ. ધીસ ઇઝ પબ્લિસિટી, માઉથ પબ્લિસિટી, કે લોકો આપણને એપ્રિશિએટ કરશે, અને જ્યાં એપ્રિશિએટ કરશે આપણી સારી સેવાના લીધે, ત્યાં આપણને નવા ગ્રાહક પણ આપશે. હવે જ્યાં આપણે જાહેરાત કરતા હોઈએ ત્યાં આપણને આપણું ટાર્ગેટ ઓડિયન્સ, કોસ્ટ, કન્ટેન્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, આ બધું જોવું પડે છે. હા, ટાર્ગેટ ઓડિયન્સ માની લો તમારો ભુજનો છે,
અને તમે ન્યૂઝપેપર બરાબર ને કોઈ ગાંધીનગરના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો છો, અમદાવાદના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો છો, તો આપણો ટાર્ગેટ ઓડિયન્સ નથી. જ્યાં આપણો ટાર્ગેટ ઓડિયન્સ હોય ત્યાં જ જાહેરાત આપો. કેટલો એનો ખર્ચ થશે, એની કોસ્ટ, જાહેરાતનો કન્ટેન્ટ, કે ભાઈ જાહેરાતમાં તમે કોન્ટેક નંબર જ નથી નાખ્યા, તો હવે એ વસ્તુનું કન્સર્ન કઈ રીતે કરશે? એટલે જાહેરાતનો કન્ટેન્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પબ્લિસિટીનું મેં તમને કીધું કે પબ્લિસિટી કેન બી અચીવડ ઇન અ લોંગ રન, કે ભાઈ આપણે વર્ષો સુધી સારી સેવા આપશું, ધેન એન્ડ ધેન આપણી પબ્લિસિટી પોસિબલ થશે. આપણે વર્ષો સુધી સારું કામ કરશું, લોકો આપણને એપ્રિસિએટ કરશે, બીજા નવા કસ્ટમર અપાવી દેશે, માઉથ પબ્લિસિટી થશે, બટ દેટ ઇઝ પોસિબલ ઇન અ લોંગ રન. હા, તમને 5-10 વર્ષ સતત સારું કામ કરવું પડે, ધેન પબ્લિસિટી ઇઝ પોસિબલ. તો મિત્રો, અહીંયા આપણે સેશનને કમ્પ્લીટ કરી રહ્યા છીએ, અને હું કોમેન્ટ બોક્સ તરફ આવીશ, કોઈ ક્વેશ્ચન્સ કે કાંઈ હશે તો આપણે એને લઈ લેશું. ચાલો કોમેન્ટ બોક્સ તરફ જશું. ઓલમોસ્ટ કોમેન્ટ બોક્સમાં રસીલાબેન કહી રહ્યા છે, ઓકે સર, થેન્ક યુ ફોર ધીસ ગ્રેટ ઇન્ફોર્મેશન, ગુડ, કીપ ઇટ અપ, થેન્ક યુ. પછી ગુડ આફ્ટરનૂન કહી રહ્યા છે ભાઈ, વેરી ગુડ આફ્ટરનૂન. મિત્રો, આપણા ચેનલને, આપણા લાઈવ સેશન્સને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સરફરાઝભાઈ આપણી સાથે જોઈન થયા છે, હલો કહી રહ્યા છે. પછી બરાબર ને, સુનિલભાઈ એવું પૂછી રહ્યા છે કે રિક્વાયર્ડ જીએસટી ફોર માઇક્રો MSR. બરાબર, જીએસટી નું રજીસ્ટ્રેશન બરાબર તમારે ટેક્સ બાબતે કરવાનું થાય છે. એટલે તમારે જ્યાં MSME માં રજીસ્ટ્રેશન કરાવવાનું થશે, ત્યારે એ જો ડોક્યુમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ એના ડોક્યુમેન્ટ્સ છે, એનામાં જીએસટી રજીસ્ટ્રેશન નંબર એમણે પૂછેલું હશે, તો તમારે જીએસટી નંબર લેવા પડે. એટલે જીએસટીનું એ રીતે તમે કામ લઈ શકો. હા, ડિપેન્ડ્સ કે રજીસ્ટ્રેશન વખતે કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસેથી માંગવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે સેશનને ઝડપથી રિવાઇઝ કરી અને સેશનને કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ વીક ફરીથી આવા જ એક સેશન સાથે આપણે ભેગા થશું. મિત્રો, આપણે આજના સેશનમાં જે મેન ફોકસ કર્યો છે, દેટ ઇઝ ઓન માર્કેટિંગ મેનેજમેન્ટ, કે વસ્તુનો વેચાણ કઈ રીતે વધારવું, અને એના માટેના 4P આપણે જોયા. તો મિત્રો, ફરીથી હું આપ સૌને એપ્રિસિએટ કરું છું, આપ સૌને એકનોલેજ કરું છું. હવે કોમેન્ટ બોક્સમાં એકાદ પ્રશ્ન એવો આવ્યો છે કે આઈટીઆઈ કર્યા બાદ એપ્રેન્ટિસમાં કેવી રીતે જોડાવું. તો આઈટીઆઈ કર્યા બાદ એપ્રેન્ટિસમાં જોડાવા માટે એવું છે કે ભાઈ તમારે એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે apprentice.gov.in, ત્યાં એઝ અ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે સતત જાહેરાતો તરફ તમારું ધ્યાન રાખવું પડે કે ભાઈ કઈ કંપનીમાં અત્યારે વેકન્સી છે એપ્રેન્ટિસને લગતી. જ્યાં એપ્રેન્ટિસની જાહેરાત આવે, તમે એનામાં ફિટ બેસતા હો, તો એ એપ્રેન્ટિસની અરજી કરી દેવાની, ઇન્ટરવ્યુ આપવાનો, યુ વિલ ગેટ સિલેક્ટેડ. હા, રસીલાબેન ફરીથી કહી રહ્યા છે, થેન્ક્સ સર, ઇટ્સ માય ફર્સ્ટ લેક્ચર એન્ડ આઈ ફીલ વેરી હેપી, થેન્ક યુ સો મચ ફોર વન્ડરફુલ સેશન. થેન્ક યુ વેરી મચ રસીલાબેન, થેન્ક યુ. અગાઉ એક પ્રશ્ન HSI ટ્રેડ વિશે હતો, તો હું થોડોક HSI ટ્રેડ વિશે માહિતી આપીને સેશનને પૂરું કરી દઈશ. હેલ્થ એન્ડ સેનિટેશન ઇન્સ્પેક્ટર 10 પાસ કર્યા બાદ આઈટીઆઈમાં અત્યારે સૌથી વધુ પોપ્યુલર ટ્રેડમાંનો HSIનો ટ્રેડ છે, અને હાલ થર્ડ રાઉન્ડ ચાલી રહ્યું છે. આ થર્ડ રાઉન્ડમાં HSI ટ્રેડની કોઈ પણ વેકન્સી કે સીટ્સ બાકી નથી રહી. તો HSIમાં જનરલી હેલ્થ એન્ડ સેનિટેશન, કે ભાઈ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને લગતી બાબતો શીખવવામાં આવે છે. અત્યારે આ જે કોરોના ચાલી રહ્યો છે, તો એ કોરોનાને અટકાવવા માટે સ્વચ્છતા જરૂરી છે. તો એ સ્વચ્છતા અભિયાનને કઈ રીતે આગળ વધારવું, રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી, એ બાબતો ઉપર HSIમાં તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને HSIના કોર્સિસ કર્યા બાદ આપણને
પ્રાથમિક સુવિધા કેન્દ્ર હોય છે જે હેલ્થ ને લગતું, ત્યાં આપણને જોબ મળી શકે છે. સો ધીસ ઇઝ શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ફોર્મેશન અબાઉટ HSI. તો ચાલો મિત્રો, હવે ફરીથી આપણે સૌ જોડાયેલ વ્યુઅર્સ ને એપ્રિસિએટ કરશું, એકનોલેજ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓવર ચેનલ. આપણા ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મેક્સિમમ લોકો આપણને જોઈન કરે એવા એફર્ટ્સ કરો. ઓકે, ચાલો મિત્રો, નાવ યુ આર ફ્રી, યુ કેન ગો ઓફલાઈન અગેન. થેન્ક યુ વેરી મચ.